દીવ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવની 66મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો. ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને 66મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહેલ છે, ત્યારે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પણ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ, જે અનુસંધાને દીવ બીજેપી કાર્યાલય ખાતે દીવ ભાજપાના જિલ્લા પ્રમુખ બિપિનભાઈ એલ શાહ, ઉપપ્રમુખ દિનેશ પંજાણી, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયા, ઉપપ્રમુખ શશિકાંત માવજી સોલંકી, દીવ નગરપાલિકા શ્રીમતી હેમલતાબેન સોલંકી, ઉપપ્રમુખ હરેશભાઈ કાપડિયા, પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ તથા કાઉન્સિલર ચિંતક રતિલાલ સોલંકી, વનશ્રી સુરેશ, વિપુલ સોલંકી, ક્રિદન શાહ, દિનેશ કાપડિયા, દીવ જિલ્લા ભાજપા યુવા મોરચાના ખજાનચી પ્રશાંત આર્ય, ભૂચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ દેવજી, દીવ જિલ્લા ભાજપ યુવા મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ સગનભાઈ બામણિયા, અમૃતલાલ જીવા બામણિયા, કાદરભાઈ કુરેશી, હિમેશુભાઈ, વિવેક સોલંકી, મિહિર શાહ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 66મી પુણ્યતિથિ નિમિત્તે તેઓની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જે અનુસંધાને દીવ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રાજુભાઈ દવેએ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડી ઉપસ્થિત તમામ લોકોને બાબા સાહેબના વિચારોના પોતાના જીવનમાં આત્મસાત કરવા જણાવેલ. બાબા સાહેબ આંબેડકર મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર, 14 એપ્રિલ 1891, 6 ડિસેમ્બર 1956, એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નિર્ગુણશાસ્ત્રી, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણમાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદ પ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચ્યા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા,
સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા. ઉપરાંત આપણા બાળકો, મિત્રો, સગા સંબંધીઓના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો. આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે આંટ પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.